નમસ્તે મિત્રો, જનરલી આપણે બધા આપણા જીવનમાં ઇન્કમ માટે કામ કરતા હોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક આપણે જીવન યાત્રામાં એવા લોકોનો પણ મેળાપ થાય કે જે આઉટકમ માટે કામ કરતા હોય. મહાત્મા ગાંધીજીની જાણીતી વાત છે કે ટુ ફાઇન્ડ યોર સેલ્ફ હેલ્પ અધર્સ. તો એવા જ આજના આપણા મહેમાન છે, એવા જ વ્યક્તિ છે હરીશભાઈ હરિયાણી, કે જેઓ રાજકોટના છે અને લોક ઉપયોગી કાર્યો કરે છે. તેમનું આપણે સ્વાગત કરીએ છીએ સ્પીક બિંદાસમાં. આજે આપણે એમની પ્રવૃત્તિઓ વિશે વાત કરશું અને એમની ખૂબ જ જાણીતી અને ખૂબ જ ઉપયોગી એવી એક જે પ્રવૃત્તિ છે ઉકાળો, જે તેઓ દરરોજ સવારે રાજકોટમાં ઘણા બધા લોકોને નિઃશુલ્ક આપે છે, સેવા આપે છે. તો હું હરીશભાઈને વિનંતી કરીશ કે એ જે ઉકાળો આપ આપો છો તો એ આખી દિનચર્યા જણાવશો, કયા સમયે આપો છો, કયા સમયે આપ ઉઠો છો, કેટલા લોકો લાભ લે છે અને કઈ જગ્યાએ, એ આખી વાત કરશો. નમસ્કાર. હવે દરરોજ હું સવારે 3:30 વાગ્યા ઉઠવાનો નિત્યક્રમ છે મારું, અને 3:30 મૂકીને દિનચર્યા પ્રમાણે 4 વાગ્યા અમે લાઈવ પ્રોજેક્ટ રિંગ રોડ ઉપર બિલ્ડિંગ છે ત્યાં અમે જગ્યા આપેલી છે. અમે 150 લિટર રોજ પાણી ગરમ કરીએ છીએ ત્યાં. પાણી ગરમ કરીને રિંગ રોડ મહિલા આપણે મેર બંગલા સામે એ જે ઉકાળો અમે બનાવી ત્યાં મિશ્રણ કરી અને 4:30 ચાલુ કરી છીએ. ડાયાબિટીસ, કડું કડિયાતુ, કરિંદા દાતણ, રામનામની ચોકડી, દરેક વસ્તુ નિઃશુલ્ક આપી છે અને આ બધું કામ લગભગ 22 વર્ષથી કરી છે. મેં સંભાળ્યું લગભગ 10 વર્ષ થયા, પણ અમારા જે આગલા મિત્રો છે એ લોકો કરતા હતા. મારા હાથમાં એવું છે 10-11 વર્ષ થયા છે. અને સમજો ને લગભગ 500-800 સિઝન પ્રમાણે, ઉનાળામાં વધારે હોય, શિયાળામાં થોડા ઓછા હોય, એ લાભ લેતા હોય બધા. અચ્છા, તો એટલે આનો ઉપયોગિતા શું છે? ઉકાળો જે આપો છો એની ઉપયોગિતા કયા કયા લોકો લઈ શકતા હોય છે? હવે જનરલી કડું કડિયાતું છે એ કોઈ પણ માણસ લઈ શકે, કોઈ પણ જાત, જેમ કે એ પીવાથી આપણા લીવર સાફ થાય. ઉકાળો પીવાથી લીવર સાફ થાય એટલે તમને કોઈ દિવસ તાવની દવાની શક્યતા ન હોય. દવા લેવી પડે તાવની, ડોક્ટર પાસે ન જવું પડે તાવ માટે. હવે તાવ એવું છે, દવા લેવી છે, કાંઈ ન કરવું પડે, નિત્યક્રમમાં લેવું પડે. અને ડાયાબિટીસનો છે, સમજો ને અમારી પાસે એવા એવા પેશન્ટ બી આવે છે કે જેમને 500-500 શુગર આવી જાય છે, ડોક્ટરથી થાકી ગયા હોય, નિંદા નથી કરતો ડોક્ટરની, પણ એ લોકો એમ કે ગયા દવા લે છે તો ફેર ન પડતું, પણ અમારી પાસે આવે અમે એને સલાહ સૂચના મુજબ કહીએ કે આ રીતે તમે લ્યો, વોકિંગ કરો તો 2 મહિના પછી રિઝલ્ટ આવે, સમજો કે 400-350 આવે. બીજું 2 મહિના પછી પાછો રિઝલ્ટ આવે તો 200ની આસપાસ આવે. એમ કરતાં કરતાં 6 મહિનાની અંદર આ લોકો 150 સુધી શુગર આવી જાય, એટલો બધો ફાયદો થાય છે એના, અને સાઈડ ઇફેક્ટ નહીં. બરાબર છે, એટલે આયુર્વેદિક ટોટલ કન્સેપ્ટ છે. એટલે એક વાત તો એ છે કે રાજકોટમાં રહો છો, જે લોકો રાજકોટમાં રહે છે એ રેસકોર્સની આપણે કીધું મેર બંગલાની સામે સવારે 4:00 દરરોજ આ લોકો જો વોક કરવા આવે રિંગ રોડે, એક્ઝેક્ટ મેર બંગલા સામે છે એટલે બધાને ટચ થાય છે, ત્યાં તો તમે જઈને લાભ લઈ શકો છો. હવે માનો કે કોઈ ત્યાં આવી શકે એમ નથી અથવા તો બહાર ગામ રહે છે, એના માટે રાખી, જેમ કે બહાર ગામનો દર્દી હોય પેશન્ટ હોય તો એમને જે અમારો પાવડર આવે છે પડી કે તે એમને માર્ગદર્શન આપીને નહીં આપી છે, અથવા રાજકોટમાં રહેતા હોય જે રોજ વોક કરવા ન આવી શકતા પોતાના વિસ્તારમાં વોક કરતા હોય તો એના માટે અમે બોટલની સગવડ રાખી અમને પણ આપી છે, બોટલ પણ આપી છે. અચ્છા, ત્યાં રેસકોર્સ આવીને બોટલમાં તમે બોટલ લઈ શકો છો, જો રોજ તમે જઈ નથી શકતા. એ સમજો ને 10-11 દિવસ સુધી ફ્રીજમાં રાખે તો રહી શકે છે. અચ્છા, એક ખાસ વાત છે, જ્યારે તમે જો રાજકોટ રહો છો અને જો સવારે જશો તો જોશો કે તમારું એક આમ ફેમિલી ગ્રુપ જેવું લાગે છે, લોકો આવતા હોય, હરીશભાઈને મહાદેવ કહીને બીજાને બોલતા હોય, પણ નથી ના આવે મુગડી નો કે સિંધી હોય, શીખ હોય, પંજાબી હોય, જૈન હોય, એના ધર્મ નું નામ ગુડે એટલે અમે સામે એ પ્રમાણે પ્રતિષ્ઠા આપીએ. બરાબર છે, એટલે હિન્દુ તો ભાઈ ગુરુ બોલે, જેમ કે જૈન છો જય જીવેન્દ્ર કહીએ, જય માતાજી કોઈ બી કહીએ, અમે એ પ્રમાણે જ સમય રિપ્લાય આપીએ છીએ. એક માનવ સેવાના ઉદ્દેશ્ય માત્રથી આ પ્રવૃત્તિ ચાલે છે. એટલે આ એક ઉકાળાની વાત થઈ, એટલે એ એમનું જે છે એનું નામ છે શ્રીનાથજી ઉકાળા કેન્દ્ર. હવે તેના સિવાય એક એમનું મિત્ર મંડળ છે, એમનું જય સિયારામ સેવા મંડળ કરીને પણ તમે ચલાવો છો, એમાં અન્ય બીજી પ્રવૃત્તિઓ રેગ્યુલરલી કરતા હોય છે, તો એ મંડળની શું શું પ્રવૃત્તિઓ છે? જયશ્રી રામ
પહેલું કામ તો જે છે, અમે દર મંગળ ગુરુ શનિ ન્યારી ટીમ જઈએ છીએ. એમને બી લગભગ 10 વર્ષ થયા ન્યારી ટીમ જઈને મોટા માવાથી ચાલુ કરીએ. શ્વાનોને દૂધ પવન બિસ્કી કવડાવવાના, પછી ગાયો માટે ને દર સોમ મંગળ અને જ્યારે જ્યારે 3 દિવસ છે એને લાડવા ખવડાવવાના, બનાવીને ગ્રુપના બધા કોઈ પણ વસ્તુ લઈ આવે, કોઈ રોટલી આવે, ગોળ છે એ બધું બનાવીને ત્યાં વિતરણ કરી આવી. પછી ડેમ ન્યારી ડેમ સાથે જાય, ત્યાં પક્ષીને ચણ અને ત્યાં માછલાઓ છે એને અનુરૂપ ગોળના લોટની ગોળ્યું અને કાગળને ગાંઠિયા અને બધું વિતરણ કરી આવે છે. એ અમારો નીચે 3 દિવસ હોય વીકમાં, 8-3 દિવસ અને રેગ્યુલરલી આપ 10-11 વર્ષ થી રેગ્યુલર કરી છે. બરાબર છે. અને તેના સિવાય અન્ય પ્રવૃત્તિ કઈ કઈ આવતી છે? હવે એમાં દરરોજ આપણે જે સિવિલ હોસ્પિટલ છે રાજકોટમાં, હા, તેમાં વંશ વિભાગ છે. બંશ વિભાગમાં અમે દરરોજ બંશ એટલે જે ચામડીયા જે દાજી ગયેલા લોકો હોય, જી જી, એમને કેટલા બી પેશન્ટ હોય એમાં એમને દરરોજ આઈસ્ક્રીમ આપી છે. જેથી કરીને શું છે, એ લોકોને થોડુંક દાઢ દવા દારૂ તો કરતા હોય, એના સિવાય આ જરૂરી છે. ડોક્ટરની સૂચના પ્રમાણે આ લોકો કહેતા હોય જેટલું બને એટલું ગરમ વસ્તુ ન દેવી, ઠંડી ઠંડી આપવી, એમના માટે એ બી અમારે 8 વર્ષથી ચાલુ છે. એ સિવાય આપણે રિંગ રોડ ઉપર સેનેટોરિયમ છે, ત્યાં બાળગામના દર્દી જે છે લેવા આવતો હોય કેન્સરનો, એ બીજે કોઈ ધારો કે હોટલ હોટલમાં રૂમ ન રાખી શકતા એના માટે જે જગ્યા આપેલી છે લોકોને રાહત હોય, તો ત્યાં પણ અમે સાંજે 7:30 થી 8 જેટલા પણ દર્દીઓ એને આઈસ્ક્રીમ આપવાનું હોય છે. અચ્છા હરીશભાઈ, એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. પ્રવૃત્તિઓ આપ ખૂબ સરસ કરો છો, પણ તમને આ પ્રવૃત્તિઓ તરફ વળવાની કઈ પ્રેરણા કરી, શું કઈ રીતના થયું? એક્ચ્યુઅલી મારો નેટિવ પ્લેસ ઉદયપુર, ઉદયપુર રાજસ્થાન. જી, અમને લગભગ સમજો 35 વર્ષથી અહીંયા શિફ્ટ થયા. આવ્યા ત્યારે અમારી નોર્મલ પરિસ્થિતિ હતી, એટલે સંઘર્ષ ઘણો થયો. સંઘર્ષમાં એ દરમિયાન અમારે બધું આ બધું જોવા મળ્યું, એટલે મને એમ થઈ ગયું કે કાંઈક આપણે જે મહેનત કરીને કર્યું છે, સામે જે વ્યક્તિ અથવા પરિસ્થિતિ જોઈ છે તો એમના માટે કંઈ કરી છૂટવું, તેમાંથી મને પ્રેરણા મળી. અને બીજું, અમારે જે વડીલ છે, ખાસ તમને નામ આપું, બળવંતભાઈ પારેખ, જે કડોકડિયા તમને ચલાવી છે, એમના મેઇન મુખ્ય દાતા છે. એમની પ્રવૃત્તિ જોઈએ તો આજે 87 વર્ષના છે. હાલમાં રોજ અમને મદદ કરવા આવે છે અને જે આની ખર્ચો જે છે આજે ટોટલ એવો હોય છે, કડુકડિયાતોનો ખર્ચો એવો હોય છે અને એકદમ નિઃશુલ્ક છે. નિઃશુલ્ક કોઈ રહેતો, ધારો કે કોઈ પણ દાદા આજે પીવા આવે છે, ફાયદો થાય છે ડાયાબિટીસથી, તો એમ કે ભાઈ અમારે કંઈ કરવું છે, તો એમ કહે જો પૈસા તો અમે કોઈ દિવસ લેતા નથી, સિવાય કે તમને એમ લાગે કે અમે જે આ મંગળ ગુરુ શનિ જાય છે તેને પશુ પક્ષીઓ માટે આરતી સાથે આવો, જોડાવો તમે, તમે એ પ્રમાણે વસ્તુ લઈને આવો, એટલે તમે જાતે આપો, પૈસા નહીં પણ વસ્તુ આપો અને આરતી સાથે આવો. બરાબર, એટલે શરીર અને મન બંને થી એમાં તમે રિયલ, એમ કેમ થાય કે એક પૈસાનો તમને વળતર મળી ગયા. એવું નથી તમે 100 રૂપિયા આપ્યા કે 100 માઇક્રો શું નહીં, તમે 100 નહીં કે 500 જે વસ્તુ સાથે આવો તમે, એ તો સારી વાત છે, જઈ શકાય સાથે. તો પણ માનો કે કોઈ એવા દાતા છે કે રાજકોટમાં છે અથવા બહાર છે અને એ સાથે આવી શકે એમ નથી, તો તમે એ ફાઇનાન્શિયલ ડોનેશન સ્વીકારો છો કે એવું છે? અમારી સંસ્થા તો રજીસ્ટ્રેશન તો કરાયું નથી, કરવાના નથી. શું કરે કે આજે પ્રશ્ન ઊભા થાય છે એટલે મેં નથી કરતા. એમને કહી તમે ધારો કે કોઈ ઓળખીતા દુકાન વાળો હોય તો એમને તમે વસ્તુનો કહી તમે ત્યાંથી લઈ આવશો, અમે કલેક્ટ કરી લઈશું. મોબાઈલ નંબર છે એ તમે નીચે જોઈ શકતા હશો અત્યારે, તો તમે એમનો સંપર્ક કરી શકો છો અને વધારે માહિતી જોતી હોય આ વિશે તો તમે બિલકુલ મેળવી શકો છો. અને જતા જતા હું હરીશભાઈને વિનંતી કરીશ કે પછી અભિયાનમાં એક લેખ આવેલો, ત્યાં પાકિસ્તાન દર્શન અર્થે ગયેલા, તો એ શું છે, આખી આખો પ્રસંગ શું છે જણાવો. હવે લગભગ આજે એ 36 વર્ષથી યાત્રા કરે છે પાકિસ્તાન અને ઇન્ડિયાના સહમતી, જેનું નામ છે શ્રી કટાસરાજ યાત્રા. દિલ્હીમાં એમનો મથક છે અને દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યાત્રા યોજે છે.
અને આખા હિન્દુસ્તાનની અંદરથી એ લોકો એપ્લાય કરે છે. પછી સામે જે છે પાકિસ્તાન, જે એ લોકો કેટલા જણાને વિઝા આપે છે એ પછીની વાત છે. નસીબ દરમિયાન મને 2 વર્ષથી લાભ મળ્યો છે. આ ડિસેમ્બર મહિનામાં અને ગયા ડિસેમ્બરમાં બંને ડિસેમ્બરમાં યાત્રા કરી આવ્યો છું. અને કટાશની આ યાત્રા એટલે જેમ રાજસ્થાનમાં અજમેરની પાસે પુષ્કર, જે આપણા શિવ ભગવાનના પાર્વતીજી થઈ ગયા હતા ત્યારે શિવજી રોયા હતા, તો એમના 2 સુર ત્યાં પીડન અને 2 સુર પુષ્કરમાં સેમ સ્ટોરી થઈ છે. એ સ્ટોરીના હિસાબે જ આ લોકો યાત્રા કરાવવા લઈ જશે. અને છતાં છતાં કોઈ અન્ય માહિતી અથવા સ્વાસ્થ્ય લગતી કોઈ સજેશન દર્શક મિત્રોને આપવા હોય તો આપી શકો. દરેક મિત્રોને હું ખાસ વિનંતી કરીશ કે આપણે ઈશ્વરની જે આપણને આપ્યું છે, તો આપણે દરરોજ આપણી સ્વાસ્થ્ય માટે ખાસ કરીને દરરોજ વહેલું ઉઠવાનું. હું તો બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠું છું, 3:30 એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય. પણ બની શકે તો ભલે 3:30, 4, 5, 6 વાગ્યા સુધી મોડું ઉઠી અને દરરોજ વોક કરવું જોઈએ. વોકથી ઘણા બધા ફાયદા થાય છે, એના માટે તો ચર્ચા કરી બહુ સમય જોઈએ છે. પણ દરરોજ વોક કરવું જોઈએ. અને અમે જે કરવાની આપી છે પીઓ, તો નિરોગી રહ્યો બહુ સારું છે. અમે જે મિત્ર મંડળ ચલાવી છે, અમારો જે ગ્રુપ છે 37 જણાનો, એમાં કોઈનો બી બર્થડે આવતો હોય કે એનિવર્સરી હોય અથવા પુણ્યતિથિ કોક આપણા હોય, તો એમને અમે હોટલમાં ન જઈને રાજકોટમાં જે માનવ મંદિર છે, મધર ટેરેસા છે, રાધેશ્યામ ગૌશાળા છે, અમે ત્યાં બધાને નાસ્તો અથવા ભેગા કરીને જમણવાર કરીને આ રીતે ઉજવીએ છીએ. હોટલમાં અમે કોઈ દિવસ નથી જતા. ખાસ એક સૂચના અમે જે પબ્લિક સાંભળતા હોય એમને કે બને તો આ રીતે કરો, તો આપણું સાંસ્કૃતિક જે છે ગલતથી જે જળવાઈ રહી પાછું. હા, એટલે એક આમાં સરસ વાત છે કે આવો વિચાર તમને જે સાંભળો છો એમને આવતો હશે, પણ કેવી રીતના કરવું, કઈ જગ્યાએ કરવું ખ્યાલ ન હોય તો એ માટે. હા, અમે કોન્ટે કરી શકે છે, અમે એમને માહિતી પૂરી પાડશું 100%. બરાબર છે, તમે સાથે અને અમે મદદ બી કરશું એમાં. તો હરેશભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સમય કાઢી અને ખાસ તો લોક ઉપયોગી અને એમાં ખાસ તો સ્વાસ્થ્ય અને પશુ પક્ષીઓ માટેની આપની જે પ્રવૃત્તિ છે એના વિશે તમે અમને માહિતી આપી. બધા ખૂબ ખૂબ આભાર.